અત્યારે વાગી ગયા છે 8:30 અને અમારે મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજે તો વરસાદ નથી, એકદમ ક્લીન વાતાવરણ છે. હવે જોઈએ શું થાય. અને થોડું ઘણું ઝાપટ ઝુપટ ન કરવાનું હતું એ પણ અમે કરી નાખ્યું. હવે વિરલ ભાભી આવે એટલે ઓછું કામ ને. અહીંયા જો આજે પાણી ને બધું ઉતરી ગયું છે, પાણી પણ આજે અમારે ઘણું ઉતરી ગયું. હવે અહીં બરાબર સાફસૂફ કરવાનું છે એ મમ્મી કરશે. અને આજે તો ક્લીન વાતાવરણ છે, હવે જોઈએ શું થાય. પપ્પા પણ છે, પપ્પાએ નાસ્તો કરી લીધો. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ શું છે બાબા, આજે શું છે? એનિવર્સરી છે. મમ્મીને વિશ કરી. મમ્મી હેપી એનિવર્સરી. પપ્પા તમને કેટલા વર્ષ થયા? 29માં બેઠું. તો દાદ પપ્પા પાર્ટી આપશે ને? કઈ હોટેલમાં આપશો? ભજીયા ને બટેટા વડા જ ખાવાના અમારે. જોઈએ હાલો, વરસાદ ન હોય ઉપર આધાર. જોકે કાલ રાતનો તો નથી, હવે આજ શું થાય. હોટલ ચાલુ, હોટલ ચાલુ છે તમારે? ઓ, એટલા વર્ષમાં મમ્મીને તમને કઈ વાત હારી લઈ ગઈ એમ થોડું કહેવાય. તમે વખાણ તો કરતા હોય બહુ, તમે તો બહુ વખાણ કરતા હોય મમ્મીને. એવું છે મમ્મી? ના રે ના, એવું કઈ નહીં બોવા વખાણ. તમે તને કઈ સારી વાત લાગે મમ્મી? કોઈ દી કઈ વાત નહીં, ના ના પાડે કા. હોટેલ જાય પપ્પા, હા વખાણ કરતા જાય, ભાવ એમ ન કરે. અત્યારે મસ્તી ના મળવાના મસ્તી કરે, બાકી તો પપ્પા બહુ વખાણ કરતા હોય મમ્મી ના. જ્યાં જાય ને ત્યાં અમારે અંશે તો બહુ ડાય બધાને સાચીને બેઠી, એના થકી જ અમારું ઘર છે. એ સાચી વાત છે જોકે પપ્પાની. અત્યારે તો પપ્પા મમ્મી હોય ને એટલા ધરાય સામે મસ્તી કરે એટલે મમ્મી ગરમ થઈ જાય. પણ એવું નથી ખરેખર, મમ્મીનું બહુ જ રાખે પપ્પા. હું આટલા વર્ષમાં જોઈને કોઈ દી મમ્મી સામે ઊંચો અવાજ, ઊંચો અપાય, શું કહેવાય, ઊંચો અવાજ કરીને ક્યારેય બોલ્યા નથી પપ્પા. કોઈ દે મમ્મી નથી જાણે, અહીંયા કોઈ દી કંઈ પૂછ્યું નથી. ઘરમાં અહીં જેમ કરે મને વિશ્વાસ હોય કે આ બરોબર જ બધું કરે. એટલે કોઈ મમ્મીને કહેવા પણ કંઈ એવું જ નથી કા મમ્મી? હા, પપ્પા અત્યારે મસ્તી કરતા હતા, હું એ જ કહેતા હતી. બાકી પપ્પા ખરેખર ધન્યવાદ. અમે પણ એટલા વર્ષમાં જોયું પપ્પાનું તારું બોન્ડિંગ, અમને પ્રેરણા મળે. અમારા લગ્ન છે, લગ્ન જીવનમાં કે હોય તો આના પપ્પા જેવું મમ્મી જેવું થવાય એમ. 29 વર્ષ થઈ ગયા ને. એને વિશ્વાસ હોય ને, લગ્નમાં એ જ મેન છે ને, વિશ્વાસ હોવો જોઈએ એકબીજા ઉપર, તો જ વાંધો ના આવે. ઘણા દુખી થયા હોય, ઘણા ભગવાન તમે બધાને તમારે જે જોડી આપે ને. અત્યારે તો છોકરા છોકરીઓ વર્ષ બે વર્ષ થાય તો પૂરું થઈ જાય સહન શક્તિ ને. વિશ્વાસ રાખવો જોઈએ, બે લેટ ગો કરવાનું, બે લેટ ગો કરે ને તો વાંધો. બાધા બાધી કરી રાખીએ તો પછી એનું એન્ડ આવે છે, એના કરતા તો લખવાનું આવે. ઓલું આપણે થોડુંક લેટ ગો કરીએ તો એને મજા આવે. હા,
આપણે આપણું ફરજ નિભાવવાનું. એ તો અમે નાનપણથી સાંભળીએ ત્યારે આવવાનું, તો અમને અત્યારે હવે કામ આવે મને ભૂમિકા ના. હા પેલા થોડુંક લાગતું, અત્યારે કામ આવે એમ. હા હાલ નાસ્તો થઈ ગયો, રોટલી મમ્મી કરી લીધી, પછી નાસ્તો કરી લઈએ. ઓલા આરવભાઈ કેટલા વાગ્યા? પૂણા 9 થશે. હવે આવશે હિરલ ભાભી ને અમારે બીકું જાય, ભૂખ લઈ ગયું એટલે બેસી ગયા. આવું હતું મમ્મીનું કંઈક વાત જો કે હું તો નાનપણથી સાંભળું છું. મમ્મી હંમેશા એમ જ કહે કે આપણે ઘર સાસરાનું પહેલાં વિચારવા, નકર અત્યારે ઘણા એ મા બાપ એવા હોય કે જે દીકરીને સપોર્ટ કરે એમ, કે આવું હોય તો આવતી રહેજે ને આવું હોય તો આવતી રહેજે ને. પછી એમાં શું કહેવાય, જાજી મીઠાશ ન રહીએ તમારા લગ્ન જીવનમાં, એટલે તમારા ઘરની બાબત હોય ને બને ત્યાં સુધી આપણે સોર્ટ આઉટ કરી લેવાને એમ, ઘરની બહાર ન કાઢો. નકર અત્યારે આ છૂટાછેડાને બધું થાય એનું મેઈન કારણ એ જ હોય કે આ નો ડાઉટ વધારે દુઃખ હોય તો આપણે મમ્મી પપ્પાને કહેવું પડે, એવું કંઈ જરૂરી નથી. પણ અત્યારે તો નાની નાની વાતમાં તરત મમ્મીને ફોન દઈ જાય, આમ થયું આમ થયું આમ થયું. પણ એ શું કામ કરવાનું ભાઈ, આપણા ઘરની વાત છે કે આપણે સોર્ટ આઉટ કરતાં શીખવાનું, તો આપણે પણ લાઈફમાં એ કામ આવે ને આપણા લગ્ન જીવનમાં પણ મીઠાશ રહી એમ. ઓલું પછી તમે બધું આમ બગાડી નાખો ને પછી એમાં મજા ના આવે રહેવાની, ને તમારું બે શું કહેવાય બે માણસની લાઈફ પણ એટલી બગડે. એના કરતાં તું આરામથી જીવો. અને મેં તો મમ્મી પપ્પા પાસેથી એ જ શીખું કે બે કેટલા મસ્ત જીવે અને કોઈ દી કોઈ વાતની એકબીજાને કોઈ દી આમ બા આમ શું કહેવાય કે હોય જ નહીં બાંધણું કે એવું કંઈ કે હાલો ભાઈ આ વાતમાં આનો વાંક કાઢવાનો થયો, આ વાતમાં આનો વાંક કાઢવાનો થયો. 29 વર્ષ થયા પણ મેં ક્યારેય જ્યારથી હું સમજ ન થઈને ત્યારથી મેં તો ક્યારેય જોયું જ નથી. એટલે મને પણ મારા લગ્ન જીવન મારા અને જેની લાઈફમાં પણ મને મોટિવેશન મળે કે આવી રીતના રહેવાય. એટલે મારા રોલ મોડલ તો બધી રીતે મારા મમ્મી પપ્પા જ છે. એટલે હેપી એનિવર્સરી બહુ થઈ ગયું અત્યારે ભાષણ, પણ આ વાત ખરેખર ક્યારેક કરવા જેવી હોય. અને શું કહેવાય કે હેપી એનિવર્સરી, બસ તમારું લગ્ન જીવન આમ જ આમ ખુશાલ જાય ને અમારા બધા માટે તમે પ્રેરણાદાયક બનો અને બસ પ્રેમથી રહ્યો. પછી આપણે ક્યારેક કંઈક વાત કરશું. મમ્મીની કોમેડી વાત છે, પપ્પા જ્યારે જોવા આવ્યા હતા ત્યારે શું ઓલું ઓલું હતું. અને પછી બપોરે ક્યારેક ફ્રી થશે ને તો હું તમને જણાવીશ. તો સારું ચાલો મળીએ પછી. હવે હમણાં આરો પણ આવશે, પછી તને રમણવામાં ટાઈમ વયો જશે, તો ત્યાં સુધી થોડુંક કામ છે કરી લઉં ને પછી નાસ્તો કરશું. તો ચાલો મળીએ પછી. અત્યારે ડાયરેક્ટ વાગી ગયા છે 1:30. અને શું કહેવાય કે મેં જમી પણ લીધી ને હવે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે આ જમવામાં મસ્તીનું મેનુ હતું. સાબુદાણાની ખીચડી, ભીંડા બટેકાનું શાક ને રોટલી, મજા જ આવી હતી. ફૂલ પેટ થઈ ગયું એટલે મારે તો અહીંથી ઊભી ન થવાતું. હું જોઈએ ધીરે ધીરે ઊભી ખાઈશ. એટલે બહુ મજા આવી ગઈ જમવાની. અને હવે સાંજે જોઈએ શું થાય નવીનમાં, બહાર પાર્ટી થાય કે ઘરમાં કામ આવે. દેખતે હે જે પણ આવશે તમને બતાવતા રહીશું. તો અત્યારે તો આ બ્લોગનું અહીંયા જોઈન કરી દઉં. આરવભાઈએ જમી લીધું પડ્યો, એ અત્યારે જમવામાં છે. અને હું મમ્મી છેલ્લા હતા તો અમે પણ જમી લીધું અને હવે કરશું આરામ. આ વિડીયોનો અહીંયા અત્યારે એન્ડ કરીને પછી એડિટિંગ કરીશ અને પછી જોઈએ શું કરીએ. તો સારું ચાલો હવે મળીએ પછી નવા બ્લોગમાં. તો બધાને બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. અને અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. કારણ કે હવે તો શું કહેવાય 949 જેટલા તો સબસ્ક્રાઈબર થઈ ગયા. કદાચ થોડોક સપોર્ટ કરો એટલે 1000 જલ્દી પૂરા થઈ જાય ને આપણે કંઈક સેલિબ્રેશન કરી શકીએ. તો સપોર્ટ કરજો એન્ડ બાય, જય શ્રી કૃષ્ણ.